દાહોદ એલસીબી પોલીસ દ્વારા મધ્યપ્રદેશ તથા ગુજરાત કે આદિવાસી વિસ્તાર મેં ઘરફોડ ચોરી ઓર વાહન ચોરી કો અંજામ દેને વાલે ગેંગ કે મુખ્ય સાગરિત સમેત તીન લોગો કી ગિરફ્તારી કી ગઈ. દાહોદ એલસીબી પોલીસ દ્વારા મિલી ખબર કે આધાર પર મધ્યપ્રદેશ તથા ગુજરાત કે કઈ જિલ્લા મેં વાહન ચોરી ઓર ઘરફોડ ચોરી કો અંજામ દેને વાલે મધ્યપ્રદેશ કી ગેંગ કે મુખ્ય સાગરિત સહિત તીન લોગો કી ગિરફ્તારી કી ગઈ હૈ. જ્યાં તીન શખ્સ કી ગિરફ્તારી કે સાથ 45 જેટલી ગુનાહ કા ભેદ ખોલા ગયા હૈ. ગરબડા વિસ્તાર મેં વાહન ચેકિંગ કે દૌરાન મધ્યપ્રદેશ કી ઓર સે આ રહી વૈસી એક ગાડી કો સંદિગ્ધ અવસ્થા મેં બરામદ કરતે હુએ પોલીસ ને તીન લોગો કી અટકાયત જારી કી થી. જ્યાં અલગ અલગ જિલ્લા સે 37 જેટલી બાઇક ચોરી, 6 જેટલી ફોર વ્હીલર ગાડી ઓર અન્ય 4 ઘરફોડ ચોરી કી કબૂલાત કરતે હુએ પોલીસ ને તીન અપરાધી વૈસા કરચટ ગાંવ કા હીરાસંગ બામણિયા, આપસી બામણિયા ઓર સુનિલ બામણિયા કી ગિરફ્તારી કર સઘન કાર્યવાહી જારી કી થી. દાહોદ જિલ્લા પોલીસ એલસીબી ના પીઆઈ ડિંડોર ની ટીમ ના પીએસઆઈ ધનેશા અને પીએસઆઈ ડામોરનાઓને પોતાના કોન્સ્ટેબ્યુલરી દ્વારા બાતમી પ્રાપ્ત થયેલી કે મધ્યપ્રદેશના વતની એવો આપસિંગ બામણિયા, હીરાસિંગ બામણિયા અને સુનિલ બામણિયા નાઓ ગુનો કરવાના ઈરાદાથી ગુજરાતમાં જઈ રહ્યા છે. આ ત્રણે ત્રણ આરોપીઓ જે છે એ કરચટ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસીઓ છે. આ ત્રણેયને રોકી એમને તપાસ કરતા એમની પાસેથી એક મોટું લોખંડનું કટર, એક મોટું સ્ક્રૂડ્રાઈવર ડિસમિસ, એક નાનું સ્ક્રૂડ્રાઈવર ડિસમિસ, તમામ વસ્તુઓ નવી ખરીદેલી અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી. ત્યારબાદ તેઓની દાહોદ એલસીબી ખાતે લાવી અને વિસ્તૃત પૂછપરછ કરતા અત્યાર સુધી ન ઉકેલાયા હોય એવા અનડિટેક્ટ 41 ગુનાઓનો ભેદ ઉકેલાવવા પામ્યો છે. આ 45 પૈકી 4 ઘરફોડ ચોરીઓ છે, 2 કતવારાની અને 2 લીમખેડાની, અને 4 સિવાય 37 જેટલી વાહન ચોરીઓની આરોપીઓએ કબૂલાત કરેલી છે, જેમાં દાહોદ જિલ્લાના 18 જેટલા વાહન થાય છે, પંચમહાલના 8-9 વાહન થાય છે, એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોના વાહનોની આરોપીઓએ કબૂલાત કરેલ છે. આ આરોપીઓની કબૂલાતના આધારે તપાસ કરતા અત્યાર સુધીમાં 4 બાઇકોની રિકવરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. આમ હવે આરોપીઓને જે જે જગ્યાએ એમણે ચોરીની કબૂલાત કરી છે, જે ગુનાઓ દાખલ છે, તમામ જગ્યાએ આરોપીઓની કસ્ટડી સોંપવામાં આવશે.